નમસ્કાર. આજે 2 સપ્ટેમ્બર શનિવાર બીબીએનમાં આપનું સ્વાગત છે. આવો પ્રભુને મહિમા માટે પ્રભુ વાણી સાંભળીએ. સંત મથીના શુભ સંદેશમાંથી પાઠ 25મો અધ્યાય 14મી કલમથી 30મી કલમ સુધી. વળી ઈશ્વરનું રાજ્ય તેના પ્રવાસીની વાત જેવું છે. પરદેશ ઉપડવા પહેલા તેણે પોતાના નોકરોને બોલાવ્યા અને પોતાની મિલકત તેમને સોંપી દીધી. એકને તેણે 5,000 સોનામો ઓર આપી, બીજાને 2,000 આપી અને ત્રીજાને 1,000 આપી. દરેકને પોતપોતાની શક્તિ અનુસાર આપ્યું. પછી તે પરદેશ ચાલ્યો ગયો. જેને 5,000 મળી હતી તેણે તરત જઈને વેપારમાં રોકી દીધી અને 5,000નો નફો કર્યો. એ જ રીતે જેને 2,000 મળી હતી તેણે બીજી 2,000 પેદા કરી. પણ જેને 1,000 મળી હતી તેણે જઈને ખાડો ખોદીને ચોખનું નાણું તેમાં સંતાડી દીધું. ઘણા વખત પછી તેઓનો શેઠ પાછો આવ્યો અને તેઓની સાથે હિસાબ ચોખ્ખો કરવા બેઠો. જેને 5,000 સોનામોર મળી હતી તે પોતે પેદા કરેલી બીજી 5,000 લઈ આવ્યો અને બોલ્યો, શેઠ સાહેબ, આપે મને 5,000 સોંપી હતી, મેં બીજી 5,000 પેદા કરી છે. તેના શેઠે કહ્યું, શાબાશ, તું ખરો અને વફાદાર નોકર છે. નાની બાબતમાં તે વફાદારી બતાવી છે. હવે હું તને મોટા કામ સોંપીશ. તારા શેઠના સુખમાં ભાગીદાર થા. જેને 2,000 સોનામોર મળી હતી તેણે પણ આવીને કહ્યું, શેઠ સાહેબ, આપે મને 2,000 આપી હતી, જુઓ બીજી 2,000 કમાયો છું. શેઠે તેને કહ્યું, શાબાશ, તું ખરો અને વફાદાર નોકર છે. નાની બાબતમાં તને વફાદારી બતાવી છે. હવે હું તને મોટા કામ સોંપીશ. તારા શેઠના સુખમાં ભાગીદાર થા. ત્યાર પછી જેને 1,000 સોના મોહર મળી હતી તેણે આવીને કહ્યું, શેઠ સાહેબ, મને ખબર હતી કે આપ આકરા માણસ છો. આપ વાવ્યું નથી હોતું ત્યાંથી લણો છો અને જ્યાં વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરો છો. એટલે મને બીક લાગી અને મેં જઈને આપના નાણાં ભોંયમાં સંતાડી દીધા. જુઓ, આ રહે આપના નાણાં. પણ શેઠે તેને કહ્યું, અરે દુષ્ટ અને આળસુ નોકર, મેં વાવ્યું નથી હોતું ત્યાંથી હું લેવું છું અને વેરી નથી હોતું ત્યાંથી ભેગું હું કરું છું, એ તું જાણતો હતો? તો તારે મારું નાણું નાણાવટીને ત્યાં મૂકવા જોઈતી હતી ને, જેથી પાછા આવતા મને મારી રકમ વ્યાજ સાથે પાછી મળી ગઈ હોત. તો હવે એની પાસેથી નાણું લઈ લો અને જેની પાસે 10,000 છે તેને આપો. કારણ જેની પાસે હશે તેને આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે. પણ જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે. આ નકામા નોકરને બહારના અંધકારમાં નાખો, ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.